श्री स्वामीनारायण भगवान की जय। संस्कारी पुरुष ने अक्षर पुरुष में निष्ठा थाय। महा महा संस्कारी पुरुष अक्षरधाम में निष्ठा थाय। अत्यारे आज आपने लगे कि आ निष्ठा थी गई, एमने नहीं थती। कितना काल थी सत्क्रिया करता है निमित्ते आ अक्षर निष्ठा पहुँचाए। सिद्धांत शब्दों जारे समझाए से ते कोई ने पूछवानु रहेतुं नथी। सिद्धांत शब्दों समझाए से ते कोई ने पूछवानु रहेतुं नथी। सीजी माँ ने पजा मुकी है तो आप नभे नहीं। सीजी माँ बात कर तो काय मीड़ू आका ब्रह्मांड भरा इतना बड़ा मीड़ा सीजी माँ पढ़ता मुकी तो काय नहीं काय उपजे नहीं। आप माटी मेरे मावजी भाई थी है कोक दिवस पकड़ाई गई है। मेरे मोदी में एक मेरे मोदी आप दीवान ना संडास में जता था तो कोई पूछे कौन थे प्रेम थी के मौजी भाई पर एक बार पकड़े गया પછી એને ઝડપી લીધી। પણ સેજાનભાઈ પૂછું ભગવાન તેની આગળ કોઈનું ચાલે તેમ નથી। હાલ ભલા કહે તો સર્વોપરી ક્યાંય ને ક્યાંય છે। મૂળ અક્ષર કરતાં પણ અનંત ગણા પર છે એવી વાત છે। માટે એ સમજણ પાકી કરવી આપણે તો થઈ ગઈ છે પણ જીવમાં ઉતારવાની છે। ઉપર ઉપર તો થઈ ગઈ છે આપણે બધા જ બોલીએ છીએ નાનું બાળક પણ બોલે। સ્વામિનારાયણ યોગી આપણે વાત કરી વેદ રસમાંથી નિર્માણી અર્થવાન સમજાવતા સ્વામીજી બોલ્યા। વેદરસ વેદરસ સુંદર ગ્રંથ છે પંચવર્તમાન ઉપર અને એમાં બહુ ઘણી બધી વાતો આવે છે। વેદરસમાંથી નિર્માણી અર્થવાન સમજાવતા સ્વામીજી બોલ્યા અક્ષરના રોમમાં બ્રહ્માંડો બુદ્ધબુદ્ધાની જેમ ઉડે છે એટલે બુદ્ધબુદ્ધાની જેમ ઉડે છે બ્રહ્માંડો। એક બ્રહ્માંડમાં 14 લોક પૃથ્વીથી પાતાળથી પ્રકૃતિ સુધી બધી એક રેન્જ બધી હોય અને એમાં આ પૃથ્વી જેવો પૃથ્વીનો છેડો અંત આવ્યો નથી તો પછી 14 લોક અને એવા એ કેટલાય બ્રહ્માંડ એ બુદ્ધબુદ્ધાની પેટે ઉડે છે જેમ આપણે તમે બૂંદ હોય એક બૂંદની અંદર પણ કેટલાય નાના નાના બૂંદ હોય એમ એ રીતે ઉડે છે। તે અક્ષરને મહારાજ ઢૂંકુડો લાવ્યા તે મહારાજ તે અક્ષરને માટું બોલાવ્યા। તે અક્ષર તો પુરુષોત્તમના દાસ છે એવા પુરુષોત્તમ તમને મળ્યા છે। આ વાત વિચારવા જેવી છે અંતર ઠરે એવી રીતે વાંચી ગયા એવું નહીં વાંચીને કાંઈ હાથમાં ના આવ્યા।
हाल वहाँ पर जम्मा बैठा है थे हमारे का हाथ माना है पचे एक काम खादू एक काम नहीं पचे के तो यही रीते हमारे हरर हरर वाची गया ये कहीं काम माना है आम तो आ तो तत्वज्ञानी बात है અને મૂળ છે આ અને એમાં સારી રીતે સમજીએ હવે નાના નાના બધા ચોપડીયા વાંચે છે ને અમારે રસ ધરાવે છે તો આ તો મૂળ ગ્રંથ છે મોક્ષની કમાણી છે થાય હોય છે એમાં કેટલું ધ્યાન આપવું પડે આવો મેવા સમજાય તો હૈયામાં સમાય નહીં સ્વામીજી પોતે વાત કહી કે આ વાત સમજાય નથી સમજાય તો છકી જગ્યાએ ભેકી જાય પણ આપણે ગરીબ ભિખારી હોય અને એકદમ અબજ રૂપિયાની લોટરી ખુલે બધું હોય નહીં કરોડ કરોડ રાખીએ આપણે લોટરી ખુલે તો કેટલું કહેવાય ક્યાંયનું ક્યાંય બધું કેટલા બધા સંકલ્પો કરે આવો મિયા સમજાય તો અહીંયામાં સમાય નહીં અક્ષરધામ ગમે તેટલા સાધન કહે ના પમે ક્યાં અક્ષરધામ અત્યાર સુધી આપણે પામ્યા જ નથી ઠેઠ સુધી પ્રકૃતિ પુરુષ સુધી અંતા હોય એનાથી પર કોઈ ગયો જ નથી આ તો મારા જ કૃપા કહીને આ બ્રહ્માંડ પધાર્યા અને એમની બધી પછી નર્તન ધરી આપણા જેવા થઈને આપણે બધું સુખ આપે હજારો લાખોના સંકલ્પ પૂરા કર્યા એ મહારાજ અક્ષરધામ ગમે એટલે સાધન કરી ન પમાય પુરુષોત્તમના બળે જ પમાય ભગવાન તે જ ભગવાન આપે પમાય શ્રીજી મહારાજ દયા કરે તો જ આપ પમાય આ બધી વાત સમજાય ચોખ્ખી ઉપાસના અક્ષરધામમાં જ છે પછી બીજી વાત સ્વામી કરી મારા સમીજ વાત કરે છે સમીજ એટલે મૂર્તિમાં દેખાય આમ કલ્પનાની જીવ સાથે ગુણાતીતની એકતા કરી છે જીવ સાથે ગુણ એકતા તો આપણે જીવ સાથે દેહનું તંત્ર જોડીએ તો દેહરૂપ થવાય અને જી આ ગુણાતીત સાથે જોડીએ તો આગળ વધાય મોક્ષને પમાય મહારાજ સભી જ વાત કરે છે જીવ સાથે ગુણાતીતની એકતા કરવી છે મહારાજે મૂળ અક્ષરનો મહિમા સમજાવ્યો તે પામ્યો તો સુખના મહોદધીમાં સુખના દરિયા મહોદધીમાં એ દરિયાથી મોટું મહાસમુદ્ર એટલું સુખ મળે એટલું સુખ બીજું કુચા જે બધા કુચા જે આપણને ગમે છે આપણે ભોગવીએ છીએ એ બધા કુચા બધા પણ આપણે મનુષ્ય દેહ ધર્યું છે એટલે આપણે ભોગવવું પડે પણ આપણે જ્ઞાને કરીને જુદા પડવું તો
તંત્ર તો બધું ચાલે છે, ચાલવાનું છે. અંદર બ્રહ્માંડમાં આપણું તંત્ર ચાલે છે, ભાઈ બધા કૂચા સ્વામી કે બધા કૂચા, એમ સમજી રાખો. એમ સમજીને બધું કાર્ય કરે તો બરાબર. એટલે મારા સ્વામી એ સિવાય બીજા બધા કૂચા, એવી ગમેલી સાહેબ ગમેલું હોય એ બધા કૂચા. પુરુષોત્તમ સૌથી પર છે. અક્ષરનો મહિમા જાણ્યા વગર પુરુષોત્તમ મહિમા સમજાય નહીં. પહેલાં તો આ બધા બીજા ઘણા બધા કહે છે અક્ષરની શું જરૂર છે ને આ મતલબ, પણ અક્ષરનો અક્ષર તો લિમિટ આવી, એના પછી જ મારાનું મહિમા સમજાય, તેવી રીતે તો સમજાય જ નહીં. અક્ષરના સાધન પડાને પામ્યો હોય તેવા ઘણા, પણ અક્ષર તો એક જ. અક્ષર સાધન પડાને ઘણા પામ્યા હોય, બીજા બધા અક્ષર કહેવાય, પણ મૂળ અક્ષર તો એક જ. આત્મા પરમાત્માની પ્રાપ્તિ થઈ છે તેવું જ્ઞાન શીખીએ તો મોહ ન થાય. ખરેખર આ સૂર્યના ખેલ છે આપણે લાગે, પણ આ વાત સમજી, આ વાત પચાવી એ બહુ આગળ છે. આપણે પચી ગઈ છે સ્વામીના પ્રતાપથી, શાસ્ત્રીના પ્રતાપથી, પણ તોય હજુ અંદર ઉતારવા, અંદર ગમે એટલા ઊંડા ઉતરીએ તો હાથમાં આવે. આત્મા પરમાત્માની પ્રાપ્તિ થઈ છે તેવું જ્ઞાન શીખીએ તો મૂળ ન થાય. આ સમજણ જ કામની, બીજી બધી ગમે એટલી વાતો કરીએ, પ્રવચન કરીએ, આ કરીએ, એ કાંઈ કામમાં ના આવે. તમારે જ કામમાં ના આવે તો પછી બીજાને કામમાં ક્યાંથી આવે? પણ એ આ બધી વાત અંદર જીવમાં ઉતારવી. આત્મા હરિરૂપ ગુરુની સેવામાં સેવા દીપમાં, આત્મા હરિરૂપ ગુરુની સેવા દીપમાં, સમાગમે દેહ ભાવ નીકળે અને બ્રહ્મસ્થિતિ આવી જાય. સમાગમ અમે ઘણી વાર યોગી આપણે વાત પૂછીએ કઈ પ્રશ્ન કે સમાગમ કરો, સમાગમ કરો, સમાગમ 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 બધું આવીએ. અને બહુ કાલ કર હરીની વાત કરે પણ એનું નિવારણ આવે નહીં. શંકા નિવારણ સમાગમથી થાય. અને સમાગમ એકાંતિક સંતનો તો બીજા સમાગમ કહે તો કંઈ ને કંઈ રવાડે છે. આપણને લાગે સારું, એકદમ ટોપ લાગે, પણ બીજા રવાડે ચડી ગયા એવું થાય તો એકાંતિક સંતનો સમાગમ કરીને. અને આપણે બધા એકાંતિક જ છીએ, બધા આપણે સમાગમ કરીએ કરેલું છે એટલે આપણે વાત તો સ્પર્શ છે. એટલે ગમેની વાત સાંભળીએ તો આપણને લેખે લાગે, તો એ આપણા માટે તો બહુ સહેલું છે, સસ્તું છે. પણ તોય સમાગમ તો કરો જ. અમે કથા વાર્તા કરીએ છીએ, કથા વાર્તામાં આ શબ્દો પોતા ઉપર લેવા મારા માટે જ છે. ગમે નાનો મોટો વાત કરતો હોય તે શબ્દો પોતા માટે એ રીતે લઈએ તો આગળ વધાય. બાકી ઠેસ મારીએ આ નાનું શું સમજે એ કાંઈ નહીં. શબ્દો તો મારા સ્વામીના જ છે ને, સ્વયંમાં મારા સ્વામી મહિમા કહે છે.
Swaminarayan Bhagavan Ki Jai.